હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું પંચાયત વિભાગની ભરતી બાબતે. બીજા મોટા ન્યૂઝ આવ્યા છે મિત્રો, પંચાયતી રાજની મોટી વ્યવસ્થાઓ સામે સગવડતાઓના નામે મીંડું. પાલિતાણા તાલુકા પંચાયતમાં 40% જેટલી જગ્યાઓ ખાલી છે. સરકારે પંચાયતોને ગ્રામ સચિવાલયનો મોટો દરજ્જો તો આપ્યો, પણ વ્યવસ્થા ચલાવવા માટે જોગવાઈ શૂન્ય છે. ખાલી જગ્યાઓ સાથે રોબડવાતું ગાડું. લોકશાહીમાં ગ્રામ પંચાયતો એ પાયાની વ્યવસ્થા છે. જો ગ્રામ પંચાયત મજબૂત હોય તો આખા દેશની વ્યવસ્થાઓ બરાબર ચાલે. કારણ કે ભારત 60%થી વધુ વસ્તી ગામડામાં વસતી હોય તેવો દેશ છે. પાલિતાણા તાલુકાના પંચાયતમાં 40% જગ્યાઓ ખાલી છે. હકીકત એ છે કે સરકાર ગ્રામ પંચાયતોને વિકાસ માટે નાણાં આપે છે, પણ પંચાયતના સંચાલન માટેની વ્યવસ્થા શૂન્ય છે. કોઈ ગ્રામ પંચાયતને પાણીની વ્યવસ્થા કરવા માટે કોઈ કામદાર રોકવાની સત્તા નથી. કોઈ પંચાયતને પટાવાળો રાખવાની સત્તા નથી. કોઈ પંચાયતને સફાઈ કામદાર રાખવાની સત્તા નથી. કોઈ કામદારને વીજળી વ્યવસ્થાપન માટે કામદાર રોકવાની સત્તા નથી. સરપંચને રોકડા ચૂકવવાની સત્તા માત્ર 500 રૂપિયાની છે. ખાડો પૂરવા બે મજૂર રોકવા માંગે તો 1000 રૂપિયા સરપંચ એ વખતે તો ઘરના જ આપવા પડે તેવી સ્થિતિ છે. તાલુકા પંચાયત કચેરીઓ આધુનિક બની ગઈ છે, પણ પાલિતાણામાં આજે જૂની બાબા આદમ સમયની કચેરી ચાલે છે. નવી મંજૂર થયેલી પણ અનેક ત્યારે ખરી એ હાલત છે કે કુલ મળીને પંચાયત રાજની મોટી વ્યવસ્થા સામે સગવડતા નામે મીંડું હોય તો પ્રજાજનો હાડમારી ઉકેલ નથી. પાલિતાણા તાલુકામાં તલાટીની 56માંથી 22 જગ્યા ખાલી છે. વિસ્તરણ અધિકારીની 5 વર્ષથી ભરતી થઈ નથી. વિસ્તરણ અધિકારી નથી, જુનિયર ક્લાર્ક 8માંથી 5 નથી, 2 સિનિયર ક્લાર્ક કે 2 વર્ષથી નથી. આમ અનેક જગ્યાઓ ખાલી સાથે તાલુકા પંચાયત ચાલે છે. ગામડાઓમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને કોઈ મહેતાણું મળતું ન હોય ત્યાં માત્ર કમિશનના આધારે ચલાવવું અઘરું હોવાથી પંચાયત ઓફિસ પાસે બધી વ્યવસ્થા ઓનલાઈન હોવા છતાં ચલાવવાવાળા ઓપરેટરની તકલીફ છે. એટલે કે મિત્રો, પંચાયત વિભાગની ભરતીમાં ઘણી જગ્યાએ અને ઘણા જિલ્લા અને તાલુકાઓમાં પંચાયત વિભાગના ઘણા મહેકમ અને પોસ્ટ ખાલી છે. તે ટૂંક જ સમયમાં ભરવા સરકારને નિવેદન છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.